આજ રોજ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણિકપુર ગામમાં ચામુંડા માતાજીની ફોટો પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે માતાની શોભાયાત્રા કાઢી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા પૂરીને માના દર્શન કર્યા હતા. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ડોક્ટર કે એ મહેરિયા. ગામ માણેકપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે અમારા રોહિત પરિવાર સમસ્ત વસ્તી પંચ તરફથી ચામુંડા માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. તો આ સંદર્ભે બે દિવસનો કાર્યક્રમ શુક્રવારે અને શનિવારે, અને આ કાર્યક્રમમાં જે માતાના મંદિરની આપણે જે સ્થાપના કરી છે અને એની જે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ જે સંપન્ન કરવામાં આવી છે, તો એ સંદર્ભે સમાજમાં અમે એવો સંદેશો મોકલવા માગીએ છીએ કે આપણે ભગવાનમાં કે માતાજીમાં શ્રદ્ધા રાખીએ પણ અંધશ્રદ્ધાથી દૂર રહીએ. અને મંદિર દ્વારા અમે સમાજમાં બીજો એક સંદેશો એવો મોકલવા માગીએ છીએ કે જે યુવાનોમાં પાન મસાલા ગુટકા બીડી અને અન્ય જે લતો હોય એ ના ફેલાય અને જે થતી હોય એ ઓછી થાય અને આ પ્રકારની વસ્તુઓ પણ અહીંયા વેચાવી બંધ થઈ જાય એવું અમારો એક સંદેશો પાઠવવાનો છે. તો માતાજીના આ મંદિર દ્વારા એના માધ્યમ દ્વારા અમે એક ત્રીજો સંદેશો મોકલવા માગીએ છીએ. અમે જે એક એજ્યુકેશન હોલ બનાવે છે તો એ એજ્યુકેશન હોલમાં અમે અહીંના આના મહોલ્લાના અને ગામના નાના બાળકોને મફત ટ્યુશન અને અમારી જે સંસ્થા છે સર્વમંગલ એજ્યુકેશન એન્ડ ટેચેબલ ટ્રસ્ટ જેનો હું સેક્રેટરી છું અને મધુબેન છે મારા પત્ની છે એ એના પ્રમુખ છે, તો આના દ્વારા અમે સ્ત્રીઓમાં પણ જનજાગૃતિ, તેમની સ્વાસ્થ્ય, એનિમિયાની સારવાર અને જે બાળકો સ્કૂલમાં જાય છે એને મફત ટ્યુશન આપવાનું આપણે નક્કી કર્યું છે અને દર વર્ષે આપણે એ બાળકો માટે નોટ અને પુસ્તકોનું પણ વિતરણ કરીએ છીએ. તો આ જે કાર્યક્રમ છે એમાં સમગ્ર મહોલ્લાના ભાઈઓ બહેનો યુવાનોએ ખૂબ જ જહેમત કરી છે અને લગભગ 100 ગામના માણસો અમારા દીકરીઓ અને અન્ય મહેમાનો આવી અને આ સભામાં અભિવૃદ્ધિ કરી છે.
તો એ બંનાની લાગણી આ માતાજીની જે શ્રદ્ધા સાથે સંકળાયેલી છે એનો અમને ખૂબ જ આનંદ છે. અને આવો સંદેશો સમાજમાં જાય કે ફક્ત આપણે માતાજીનું સ્મરણ તો કરીએ પણ સાથે સાથે માતા આપણને શક્તિ આપે, દિશા બતાવે અને આપણે સમાજ માટે સારા કાર્યો કરીએ એ ઉદ્દેશ સાથે અમે આ કાર્યક્રમ સંપન્ન કર્યો છે. ઘણા યુવાનો મારી સાથે બેઠેલા અમારા ઘણા મિત્રો જે ગણપતભાઈ છે, રમણભાઈ છે, પછી ચંદ્રકાંતભાઈ છે, હિંમતભાઈ છે, પ્રહલાદભાઈ છે, સિંધુભાઈ છે અને અન્ય દીકરીઓ અને યુવાનોએ જે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે. અમારી નાથગંગા જે 27 ઉગમણા જે અમારી નાથગંગા કહેવાય છે એ લોકોએ પણ અહીંયા પગલાં કર્યા છે. અન્ય સંતો મહંતોએ પણ આવીને આ કાર્યક્રમ શોભાવ્યો છે એ બદલ અમે સૌનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને આપના મીડિયા દ્વારા આ સંદેશો સમગ્ર સમાજમાં પહોંચે અને અંધશ્રદ્ધા દૂર થઈ અને શ્રદ્ધાથી મહેનત કરી, સખત મહેનત કરીને સારું જીવન જીવે, એક ઉજ્જવળ સમાજ બને એવી અમારી અપેક્ષા અને આશા છે. આભાર. હાજી નમસ્કાર, મારું નામ નેહરિયા હિંમતલાલ પરસોત્તમ દાસ. હાજી, આજથી લગભગ 7 વર્ષ પહેલા અમારા ગામની અંદર એક પંચપાઠ કરવામાં આવ્યો હતો. ત્યારે એટલે અમારા જે પરમાર વર્ગ છે એ લોકોને પંચપાઠ કર્યો હતો ત્યારે મહેરિયા લોકોને એવો વિચાર થયો કે આપણે પણ આપણી કુળદેવી માટે કંઈક કરીએ આયોજન. અને એ જ દિવસે સાંજે અમે લોકો મળ્યા ત્યારે એક વિચાર પૂર્યો અને એની એક મિટિંગ કરી અને 12/7/2013 રોજ આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને ત્યારથી આનું નિર્માણ કાર્ય ચાલ્યું હતું પણ અમુક મતલબ કે ઘણી બધી વિસંગતાઓના કારણે આ થોડું ડિલે થયું છે. બાકી એ પછીથી જે કંઈ છે તે રંગે ચંગે માતાજીનો જે અમારો આશય હતો તે પાર પડી ગયો અને આ અવસર આજે ઉજવી રહ્યા છીએ. એમ આજના દિવસમાં અત્યારે સવારમાં અમારે જળગોળો નીકળવાનો છે, ગામની અંદર પ્રદક્ષિણા કરીશું, માતાજીને જે પ્રતિષ્ઠા મૂકવાની જે ફોટો તે ફોટો લઈને અમે અમારા ગામમાં પ્રદક્ષિણા કરીશું. એ પછીથી 12/9/39 તેની અમે મંદિર મંદિરમાં એનું સ્થાપન કરીશું. તે બાદ યજ્ઞ હવનનું કાર્યક્રમ કરીશું. સાંજે 4:30 શ્રીફળ ઉમવાનો પ્રોગ્રામ છે. Thank you.
ફૂલ તો બધા બહુ છે યાર, સમાજ સહભાગી થતો હોય અને ધાર્મિક હોય તો એમાં સામાજિક જે રૂઢિરિવાજો તો વણાયેલા જ હોય છે, એમ આજે પણ મહેરિયા પરિવારની કુળદેવી શ્રી ચામુંડા માતાજી એમાંય પણ મારા માટેનો અનેરો ઉત્સવ કે જે કુળદેવીનું સ્થાપન કે મુખ્ય સ્થાપન જે જૂનું એ મારા જન્મસ્થાન એટલે કે રામાભાઈ કતરાભાઈ મહેરિયાના જૂનાગઢમાં હોય એટલે અમારા પરિવાર માટે પણ એક ધાર્મિક માહોલ આનંદ ભર્યો હતો, એટલે અમે અનેરો ઉત્સાહ અનુભવ્યો છે. ઉત્સાહમાં પાછું એ સામાજિક રૂઢિ એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા તમે કરો તો એનું કોઈ ઉત્સાહમાં અમારા ઉગમણા 27 રોહિત સમાજને પણ અમે આમંત્રણ આપ્યું હતું, એટલે અમારા માટે તો ધર્મ અને સમાજ બંનેનો સુમેળ જળવાયો અને સમાજથી જ માણસ ઉજળો હોય એમ અમારા માટે નાદગંગા એ અમારા ત્યાં જ્યારે પધારે તો એની સેવાનો લાભ આમ તો નહીં ભગવાનની રચકણ એ અમારા માટે સમાજ અને સમાજનો એક ગુણ એ અમારા માટે ભગવાન સમાન હોય, અમારા કોઈ પણ ન્યાય પ્રક્રિયામાં એમનો આદેશ સર્વ શિરોમણી હોય, એમના આદેશનું ઉલ્લંઘન કોઈ ના કરી શકે એટલે એ એક સ્વરૂપ ભગવાન સ્વરૂપ હોય એટલે નાદગંગા પણ અમારી ભગવાન હોય અને એવી નાદગંગાને જ્યારે અમારા માણેકપુરમાં પગલાં થાય એટલે અમો અને અમારો સમાજ ધન્યતા અનુભવે. જ્યારે દેવી શક્તિની વાત આવે તો ઘણી વખત ગેરસમજ પણ ઊભી થતી હોય, કારણ કે દેવી શક્તિ સીધે સીધે આપણને કોઈ એવી માહિતી
પૂરક મળતી નથી કે એ સત્યતા હોય, પણ જ્યારે કોઈ ઉપાસકો એ દાણા જુએ અથવા તો થોડું આપણે ધૂમવાની જે વાતો હોય એ રીતે જે કંઈ કહે તો એની સત્યતા વિશે આપણને શંકા કરવાનું પણ વિચાર આવતું નથી. હા હા, પરંતુ એ માન્યતાઓ સાથે પણ આપણો સમાજ વર્ણેલો હોય છે અને એનું અનેરો ઉત્સાહ પણ માને છે. એટલે આમ તો કોઈ પણ પ્રસંગની પાછળ પાછું જે તે સંગઠન, એ સંગઠન પણ સહભાગી ઉત્સાહથી ભાગ લે તો તમારો જે પ્રસંગ છે એ ડૂબી છે. આમ તો ઘણું ઘણું કહેવાનું મન થાય, પણ સમય અને સંજોગોના આધારે આટલી જે વાત કરી એમાં અમારે નાદગંગાની વાત અને અમારા ગુરુજી એનું સામયું, નાદગંગાનું સામયું, અમારા સાજન મહાજન એટલે અમારા સ્નેહીઓ, અમારા પરિવારના જે કોઈ સભ્યો હોય એ દરેકના સ્નેહીઓ, અમારા મિત્રો સ્વજનો અને અમારું ગામ અને આ ગામની શોભાને સાજે એવી રીતે અમારા લોકોએ જે ઉમળકાભેર કામ કર્યું અને એમાંય આમ તો નહીં સોનામાં સુગંધ જે કંઈ અમે દીપાવ્યું છે એ દીપાવેલું ઉજવ કરવા માટે પણ આપની ટીવી ચેનલ આપનું પ્રસારણ પણ અમને એક મોટો સી ફાળો છે તમારું. તમે ખૂબ વ્યાપક પ્રમાણમાં તમારી આ ધન્યતાને તમે એક વ્યાપક સ્વરૂપ આપી રહ્યા છો એટલે આપનો આ સમય આભાર માનવાનું મન થાય. બેનશ્રી આપશ્રી આવ્યા, અમારી વાત સાંભળી અમને થોડો હાઈલાઇટ કર્યા છે, હાઈલાઇટ થવાનું મન ના થાય, પરંતુ સમાજની જે વાત હોય રજૂ કરવાનો આનંદ હોય એટલે બે શબ્દો બોલવાના થયા, કોઈની લાગણી ના દુભાય એટલા માટે ક્ષમા ચાહું છું. આપ સૌનો આભાર. નમસ્કાર સાહેબ. હા જી. શું નામ છે આપનું? ચંદ્રકાંત મફતલાલ મેરિયા, ગામ માણિકપુર. ચંદ્રકાંતભાઈ આજે શું તમે સમાચાર આપવા? આજે સમાચાર એવું આપવા માગું છું કે માણિકપુર ગામની પાવન ભૂમિ ઉપર માના આશીષ વચને અને મને મળેલ સુદબુદ્ધ દ્વારા વર્ષોની ઝંખનાની આખરી ઓપ આપી નૂતન મંદિરનું નિર્માણ કાર્ય દેવી દેવતાઓની અતિ અમી કૃપાથી માઈ ભક્તોની દાતાઓની સાથ સહકારથી સહયોગથી આ પરિપૂર્ણ કરવા માટે મેં આ માતાજીને પ્રાણ પ્રતિષ્ઠાનું ઉદ્ઘાટન સમારંભ રાખેલો છે, પ્રાણ પ્રતિષ્ઠા માહોલ રાખેલો છે. ધર્મ શ્રદ્ધા રાખવાથી લાભ થાય છે, પરંતુ અંધશ્રદ્ધા રાખવાથી નુકસાન થાય છે એ વાત સાથે હું સંમત છું. છતાં શ્રદ્ધા એ ધર્મનો પ્રાણ છે, શ્રદ્ધા એ ધર્મનો પ્રાણ છે, એની અનુભૂતિ અને અભિવૃત્તિ માટે જરૂરી છે એક આસ્થા. આસ્થા એટલે વિસામાની છાયામાં શ્રદ્ધા મળે છે, ભક્તિ મળે છે અને વિસામાનો સાંડ કહો, મઢ કહો કે મંદિર કહો કે મસ્જિદ કહો, આ શાશ્વત વિચારમાંથી જ અંકુર ફૂટ્યા આમાં ચામુંડા નૂતન મંદિરના નિર્માણના, જેના વિચાર માત્રથી મંદિરામાં શુદ્ધતાની સુગંધ મળે છે, તેના સ્મરણ માત્રથી આત્મકલ્યાણનો માર્ગ મોકળો મળે છે, જેના દર્શન કરવાથી ભાવિકના મનોભાવના દુખડા ટળે છે અને જેની યાત્રાથી પાવન જીવનમાં એક સુંદરતાના સ્વપ્ન સફળ થાય છે, એવી આત્યંત્ય ચિંતામણી કરુણાસાગર ભાગ્ય વિધાતા એવી શ્રી ચામુંડા માતાજીના મંદિરના દ્વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જગત કલ્યાણ અર્થે દર્શન માટે તારીખ 27/4/19 શનિવારના 8ના શુભ દિવસે આજ રોજ ખુલ્લા મૂકવામાં આવે છે. દર્શન કરતા જ હૈયામાં હાશ અને મા પ્રત્યે વિશ્વાસ પ્રગટે છે. આવા મંદિરના દર્શન કરવા એ પણ એક જીવનનો અવભાગ્ય લાવો કહેવાય, સદભાગ્ય ગણાય. અસ્તુ. ઓમ માલાધર્યે નમઃ સ્વાહા. ઓમ મહામાયાય નમઃ સ્વાહા. ઓમ મહાવત્યે નમઃ સ્વાહા. ઓમ શુભાય નમઃ સ્વાહા. ઓમ દ્રિનાય નમઃ સ્વાહા. ઓમ અશ્વિનીય નમઃ સ્વાહા. ઓમ એમ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ સ્વાહા.
ओम स्वाहा ओम दुर्गाय नमः स्वाहा ओम नारायणाय नमः।